ભારતનું મધ્યમ વર્ગ લોનના ભયંકર ભરડામાં ફસાતો જાય છે મોબાઈલ ફોન હપ્તે ટુ વ્હીલર હપ્તે ફોર વ્હીલર હપ્તે ક્રેડિટ કાર્ડ કન્ઝ્યુમર્સ લોન પર્સનલ લોન હોમ લોન આજે એક બિલ્ડર મિત્રની ઓફિસ પર બેઠા હતા એ લોકો નવા ફ્લેટ બનાવે છે બે બેડરૂમને ફ્લેટના ચુમ્બાલીસ લાખ રૂપિયા એક ભાઈ જોવા આવ્યા એ કેમ મારે ચુમ્બાલીસની લોન કરવાની છે તો મારો દોસ્તાર કે થઈ જશે એ ભાઈ ગયા પછી મેં ફ્રેન્ડને પૂછ્યું મેં કીધું આ બધા મરવાના ધંધા નથી તો કે હંડ્રેડ પર્સન્ટ મરવાના ધંધા છે અમે તો સમજીએ છીએ પણ લોકો ક્યાં સમજે છે એટલે તો અમારું આલે છે લોકો સમજતા નથી કે પહેલી તારીખ આવતા વાર નથી લાગતી ચુમ્બાલીસ લાખનો ચાલીસથી ચુમ્બાલીસ હજારનો મહિને હપ્તો આવે તેના કરતાં બારથી પંદર હજારમાં ભાડે રહેવું પોસાય અને આવા છસો પચાસ સ્ક્વેર ફૂટના ફ્લેટના ભાવ વધવાની તો દૂર વાત છે દસ વર્ષ પછી જૂના ફ્લેટ વેચાતા જ નથી હોમ લોનના કમિટમેન્ટ વીસથી ત્રીસ વર્ષ સુધીના લાંબા ગાળાના હોય છે અને એ દરમિયાન એવી પરિસ્થિતિ કે આકસ્મિક ખર્ચ આવી જાય કે થોડું ઘણું મુદ્દલ ભરાણું હોય એ પણ ટોપ અપ કરીને ફરી લોન તો પછી એટલી ઊભીન ઊભી રહે તમારી પાસે પચાસ ટકા રૂપિયા ઘરના અને પચાસ ટકા લોન હોય ત્યાં સુધી વાંધો ન આવે બાકી તો ઊંઘ વેચીને ઘરના મકાનમાં ઉજાગરા કરવાના ધંધા છે આ બધા જે બાયુને એકથી સો એકડા પણ નથી આવડતા એ પણ એવું કહેતી જોવા મળે છે કે ભાડા ભરીએ કરતાં હપ્તા ભરીને ઘરનું ઘર થઈ જાય આમાં કઈ રીતે થાય એ તો એને જ ખબર ફોરેનમાં આ રીતેની ઇકોનોમી ચાલે છે કારણ કે સોશિયલ સિક્યોરિટી છે બાળકોને ફ્રી શિક્ષણ મેડિકલ ફ્રી ઓલ્ડ એજ પેન્શન બેકારી બથ્થું આપણે અહીંયા આ બધું કંઈ મળતું નથી એટલે બહુ સમજીને ચાલવું પડે એવું છે સામાન્ય બીમારીમાં પણ એક લાખ રૂપિયા ખર્ચ થતાં વાર નથી લાગતી અને એ પણ એવો ખર્ચ કે જે મેડિક લેનમાં પણ પાસ ના થાય એટલે તો કહે છે મધ્યમ વર્ગ આ બેડ ડેપના ચક્કરડામાં જ કોઈ દિવસ એક્ચ્યુઅલમાં પૈસાદાર થતો જ નથી એ ફક્ત પૈસાદાર હોવાનું પ્રિટેન્ડ કરી હપ્તા ગાડી ચલાવી રાખે છે